सही है दोस्तों, जून महीना ना अगत्यना डेज अने थीम्स जे छे ए तमाम मात्र ने मात्र एक वीडियो में आवी लईशुं। आ सिवाय आ जेटला पण दिवसो छे तेनी साथे कोई पण फेक्ट संकळायेलो हशे, आपणे थीम तो जे छे एने याद राखवाना छे, एनी साथे कोई फेक्ट संकळायेलो हशे तेने पण रिकॉल करीशुं अने थोरोली जून मंथ ने आपणे इन अ वन वीडियो कवर करी लईशुं। तो आ मात्र एक टॉपिक छे आपणो डेज अने थीम्स, जेना मददथी आपणे एक मार्क जे छे आपणो कन्फर्म करी शकीए छीए। હવે આને પ્રોમિસિંગ ટોપિક કહી શકીએ છીએ, કઈ રીતે? જેમ કે તમે માની લો કે ફર્સ્ટ ઓફ જૂન છે એ વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવાય છે, તો હવે ફર્સ્ટ જૂન જે છે એ સેમ યર સેમ ટાઈમ રિપીટ થયા કરશે, આની અંદર કોઈ થીમ છે નહીં, એટલે તમને આ કાયમ માટે યાદ રહી જશે અને આ તમને યાદ રહી જશે એટલે આને ફરીથી તમારે વાંચવાની જરૂર પડશે નહીં। તો આ બધા જેટલા પણ ઓટીઆર ટોપિક છે, હું તમને કહેતો જઈશ જેટલા ઓટીઆર ટોપિક આવે। ઓટીઆર ટોપિક એટલે કે વન ટાઈમ રીડ, એટલે એકવાર વાંચ્યા પછી જ એને આપણને યાદ રાખી શકીએ। એકવાર વાંચી લઈએ એટલે આપણને એને લોંગ ટાઈમ ફાયદા મળતા રહે। જેમ કે તમે કરંટ અફેરના બીજા અમુક પ્રશ્નો વાંચો છો તો એ જે છે એક્સપાયર થઈ જાય છે, કારણ કે આવનારા મહિનામાં બીજું ઘણું બધું કરંટ અફેર આવવાનું છે। જ્યારે આ જેમ કે અગત્યના દિવસો છે આ એક ટોપિક છે, તો આ વસ્તુ જે છે સેમ દર સાલ રિપીટ થશે, ચેન્જ થશે તો માત્ર અને માત્ર થીમ્સ। તમે જોયું છે ઘણા બધા જે દિવસો હોય છે એના તો થીમ્સ હવે બે વર્ષ ત્રણ વર્ષ માટે સેમ કરી દેવામાં આવે છે, અમુકમાં થીમ્સ હોતા નથી, અમુકમાં બે થી ત્રણ થીમ્સ હોય છે, એટલે ખાલી આપણે યાદ રાખવાનું રહેશે થીમ્સ। દિવસો જે છે એ આપણને વન માર્ક કન્ફર્મ કરી આપશે। શરૂ કરીએ છીએ જૂન માસના અગત્યના દિવસો। ફર્સ્ટ છે વર્લ્ડ મિલ્ક ડે, એટલે કે એક જૂન, ટ્રાય કરીશ દરેક વસ્તુ રિકોલ કરવાની તમને અહીંયા ને અહીંયા યાદ રહી જાય। તો અહીંયા કીધું છે વિશ્વ, તો રાષ્ટ્રીય જે છે રાષ્ટ્રીય નેશનલ મિલ્ક ડે એ છે 26 નવેમ્બર, જ્યારે વિશ્વની વાત કરીએ એ છે 1 જૂન। આપણે માત્ર ને માત્ર જૂનની જ વાત કરીશું, જૂન મહિનાના અગત્યના ડેઝ અને થીમ્સની, આ સિવાય કોઈ બીજા અગત્યના આવતા હશે જેમ કે અહીંયા વિશ્વની વાત કરી છે તો આપણે રાષ્ટ્રીયને અહીંયા વાત કરીને યાદ કરી લીધું છે, સાથે સાથે ફરી તે એક્સ્ટ્રા પણ એડ ઓન કરતા રહીશું। તો અમૂલ જે છે, અમૂલ તમને ખ્યાલ હશે આપણે સૌ જોડાયેલે છે અમૂલ સાથે, તો એની સ્થાપના 14 ડિસેમ્બર 1946 થઈ હતી। હાલના સીઈઓ છે આરએસ સોઢી અને વડુમથક આણંદ ખાતે આવેલું છે, અને સફેદ ક્રાંતિ વિશે તમને ખ્યાલ હશે ડોક્ટર વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલ। તો શ્વેત ક્રાંતિ જે છે એ દૂધ સાથે સંકળાયેલી છે, મિલ્ક સાથે, અને વિશ્વ દૂધ દિવસ છે 1 જૂન, રાષ્ટ્રીય દૂધ દિવસ છે 26 નવેમ્બર। અમૂલનું ફૂલ ફોર્મ છે આપણે યાદ રાખવાની જરૂર નથી, માત્ર અને માત્ર સ્થાપના વર્ષ અને તેના સીઈઓ બે વસ્તુ યાદ રાખવી પડશે। પછી ડાયરેક્ટલી જમ્પ કરીએ, એમ તો 1 જૂન છે એની અંદર આવશે ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ, જેને આપણે શોર્ટમાં કહીએ વાલી દિવસ, તો એ પણ આવી શકે છે ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ। તો આ ઇન્ટરનેશનલ ડે છે એને પણ આપણે થોરોલી કવર કરીશું। વર્લ્ડ મિલ્ક ડે થઈ ગયું એ પણ 1 જૂન, અને 26 નવેમ્બર થઈ ગયું રાષ્ટ્રીય દૂધ દિવસ। આગળ વધીએ છીએ 3 જૂન તરફ, 3 જૂન એટલે કે વર્લ્ડ બાયસિકલ ડે, વિશ્વ સાયકલ દિવસ। હવે સાયકલ જે છે તેના વિશે તો બીજા કોઈ ફેક્ટ આપણને જણાતા નથી, પરંતુ હું તમને અમુક કન્ટ્રી કહું છું નાની નાની, જેમ કે એમ્સ્ટરડેમ, આ બધી કન્ટ્રીમાં 80% લોકો જે છે સાયકલનો યુઝ કરે છે, વ્હીકલનો યુઝ ઓછો છે અને સાયકલનો યુઝ વધારે છે। તો 3 જૂન વિશ્વ સાયકલ દિવસ। આગળ વધીએ છીએ 5 જૂન તરફ, 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, સુપર ઇમ્પોર્ટન્ટ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે। દરેક વસ્તુને શોર્ટમાં પણ યાદ રાખી શકો છો, તો ડાયરેક્ટલી તમે યાદ રાખો પર્યાવરણ એટલે કે 5 જૂન। આ વર્ષે તેની થીમ હતી બાયોડાયવર્સિટી, અને એવું પણ કહી શકાય છે અમુક વેબસાઇટ પર એવું આપ્યું છે સેલિબ્રેટ બાયોડાયવર્સિટી। તો આપણે બેઝિકલી યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામની વેબસાઇટ પરથી આ ડેટા લીધો છે, થીમ છે બાયોડાયવર્સિટી, ઘણી બધી બુક પુસ્તકો મેગેઝિનમાં કીધું છે સેલિબ્રેટ બાયોડાયવર્સિટી, તો બંને સિમિલર છે। હવે નીચે તમે એક અહીંયા ઇમેજ જોવો છો, જે આ ઇમેજ જે છે એ છે જલંધરની, જલંધર ઇઝ ઇન પંજાબ, પંજાબમાં જલંધર આવેલું છે। અહીંથી અહીંયા તમે આ રેન્જ જોઈ શકો છો, આ પર્વતમાળા જોઈ શકો છો, આ પર્વતમાળા એપ્રોક્સ 200 કિલોમીટર દૂર આવેલી છે, હિમાલયની ધોળાધાર પર્વતમાળા છે, અને આ જે છે શિવાલિક હિમાલયનો પાર્ટ છે। તો આ ફાઇનલી 200 કિલોમીટર દૂર આ પર્વતમાળા હવે વિઝિબલ છે, આપણને દેખાવા લાગી છે પંજાબમાં જલંધર ખાતેથી। કારણ એનું કારણ એ છે કે પર્યાવરણ, નેચર ઇઝ હિલિંગ, આપણે ખ્યાલ છે 3 મંથનું લોકડાઉન ઇમ્પોઝ કરી દેવામાં આવ્યું હતું, આ લોકડાઉનના કારણે
પોલ્યુશનમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો, જેના કારણે વિઝિબિલિટી ખાસી વધી ગઈ અને તમે ઇમેજ જોઈ શકો છો 200 કિલોમીટર દૂરનો વિસ્તાર પણ ક્લિયરલી વિઝિબલ છે. તો વિશ્વ પર્યાવરણ દિવસ સાથે એક સંસ્થા સંકળાયેલી છે પર્યાવરણ સાથે, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો પર્યાવરણની સાથે બહુ બધી સંધિઓ અને બહુ બધા કાર્યક્રમો યોજવામાં આવે છે, તેને આપણે ડેડિકેટેડ એક લેક્ચરથી ચર્ચા કરીશું. અત્યારે યાદ રાખો આપણે સૌથી પહેલા જોઈતું 1 તારીખે દૂધ દિવસ, વિશ્વ દૂધ દિવસ, પછી 3 તારીખે સાયકલ અને હવે 5 તારીખે પર્યાવરણ. ઇઝી છે, સાથે સાથે યાદ થઈ જાય છે. નેક્સ્ટ છે 7 જૂન, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. હું ઇંગ્લિશ નામ એટલે રિપીટ કરું છું કારણ કે એક્ઝામિનર ઘણીવાર ઇંગ્લિશ નામ આપીને ક્વેશ્ચનને કન્ફ્યુઝિંગ બનાવી શકે છે. કારણ કે બધી મેગેઝિનમાં તમે એક સાથે વાંચી લો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, પરંતુ ત્યાં એવું કહેશે કે ફૂડ સેફ્ટી ડે ક્યારે ઉજવવામાં આવે છે. આ રીતે ઇંગ્લિશ વર્ડ પણ સાથે લઈને ચાલીશું જેથી કરીને આપણને યાદ રહી શકે. તો 7 તારીખ છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. ભારતમાં ખાદ્ય સુરક્ષાનું નિયમન કરવા માટે એક અગત્યની સંસ્થા છે FSSAI, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હાલના ચેરપર્સન છે રીતા ટિયોટિયા. તો રીતા ટિયોટિયા હવે જો ચેરમેન હશે તો ઇટ ઇઝ મેલ, અને ચેરપર્સન હશે તો મેલ અને ફિમેલ કોઈ પણ હોઈ શકે છે. તો અહીંયા જે છે રીતાબેન એ હાલના FSSAIના ચેરપર્સન છે. અને FSSAI જે છે એ કયા મંત્રાલય હેઠળ આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એટલે કે સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અંતર્ગત. વડું મથક છે ન્યૂ દિલ્હી ખાતે. 2006માં કાયદો એક એક્ટ લાવવામાં આવ્યો હતો અને 2011માં સંસ્થા બનાવવામાં આવી હતી. ઘણા બધા ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે. તમે અમારી રેગ્યુલર કરંટ અફેરની જો PDF રીડ કરતા હોય તો તમને ખ્યાલ આવશે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. જેમ કે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું હતું રૂપો, રીપર્પઝ યુઝ્ડ કુકિંગ ઓઇલ એટલે કે જે ઓઇલ વપરાઈ ગયું હોય છે દુકાનો કે ઘરોમાં એને હવે સેકન્ડ ટાઈમ યુઝ નથી કરવાનું. આવો એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો કારણ કે એ ઓઇલ જે છે કાર્સિનોજેનિક હોય છે, આપણા સ્વાસ્થ્ય માટે જે છે એ ખૂબ જ હાનિકારક હોય છે. તો આ તો 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ. તો આપણે એકવાર રિકોલ કરી દઈએ, ફર્સ્ટ હતું દૂધ વિશ્વ દૂધ દિવસ, થર્ડ હતું બાઇસિકલ એટલે કે સાયકલ દિવસ, ફિફ્થ હતું પર્યાવરણ દિવસ 1357, અને 7 છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ. તો અહીં સુધી ઓલમોસ્ટ બધા યાદ હશે. અને પર્યાવરણ દિવસ જે છે એનો થીમ હતો બાયોડાયવર્સિટી. આગળ વધીએ છીએ 8 જૂન તરફ. 8 જૂન છે વર્લ્ડ ઓશન ડે, વિશ્વ મહાસાગર દિવસ. મહાસાગરને લગતી 2-3 હું ચર્ચા કરું. અહીંયા જો ઇન્ડિયા છે, ઇન્ડિયાની આસપાસનો આટલો વિસ્તાર, આને આપણે કહીશું EEZ એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. EEZ એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. આ જે છે સેસ કરતા અલગ છે. સેસ છે એ અલગ વસ્તુ છે, EEZ અલગ વસ્તુ છે. કઈ રીતે? જેમ કે મેં અહીંયા રેડ પાર્ટ અહીંયા મેં જેટલો બતાવ્યો છે અહીંયા, એ દરિયાની અંદરનો 200 નોટિકલ માઇલનો વિસ્તાર છે. દરિયાની અંદર કોઈ પણ દેશનો 200 નોટિકલ માઇલ સુધીની સરહદ જે છે એ દેશનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ગણાય છે. એક્સક્લુઝિવ ઇકોનોમિક એટલે કે કોઈ પણ ઇકોનોમિક એટલે કે આર્થિક પ્રવૃત્તિ એ દેશ ત્યાં કરી શકશે, ત્યાં ખનન કરી શકશે, ત્યાં રિસર્ચ કરી શકશે, માઇનિંગ કરી શકશે, અને કોઈ પણ રીતનું જેમ કે ફિશરીઝ છે, મત્સ્ય ઉત્પાદન છે, દરેક વસ્તુ ત્યાં કરી શકશે. તો અહીંયા જે છે ભારતનું વર્ચસ્વ રહેશે 200 નોટિકલ માઇલ સુધી, અને 12 નોટિકલ માઇલ સુધી જે છે કોઈ પણ વ્યક્તિ ટ્રાવેલ કરી શકે છે, અને તેની અંદર ઓલમોસ્ટ બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. તો 200 નોટિકલ માઇલ જે છે એ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ તરીકે પણ ઓળખાય છે. હવે માની લો કે આ અલગ અલગ દેશો છે, આ બધાના 200 નોટિકલ માઇલ છે, તો આ વચ્ચેનો પાર્ટ જે છે કોનો રહેશે? તેના પર કોઈનો એકાધિકાર નથી. એને ઇન્ટરનેશનલ વોટર કહેવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય વોટર. આના માટે પણ રેગ્યુલેટરી એક બોડી છે જેનું નિયમન કરવામાં આવે છે. તો વિશ્વ સાગર દિવસ ઉજવવામાં આવે છે 8 જૂનના રોજ, અને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે છે એ વિસ્તરેલો હોય છે 200 નોટિકલ માઇલ સુધી. આની અંદર જે છે ભારત કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે છે. આગળ વધીએ છીએ. આની પહેલા આપણે જોયું 8 જૂન, અને 8 જૂન ની અંદર બીજું એક આવશે વિશ્વ બ્રેન ટ્યુમર દિવસ. સીધું છે આ રોગ જે છે એ મગજ સાથે સંકળાયેલો છે. તો ખાલી કયા અંગ સાથે સંકળાયેલો છે એને આપણે યાદ રાખીશું. તો 8 જૂન ની અંદર 2 આવશે, વિશ્વ મહાસાગર દિવસ એટલે કે ઓશન ડે, અને બ્રેન ટ્યુમર દિવસ. નેક્સ્ટ વાત કરીએ 12 જૂન એટલે કે વિશ્વ બાળ મજૂરી
विरोध दिवस, यहाँ से विरोधी दिवस। तो बाल मजूरी ना विरोध माटे बंधारण मा उल्लेख छे आर्टिकल 24 नी अंदर। आनी सिवाय एक व्यक्ति छे जेमनु नाम छे कैलाश सत्यार्थी, तेमने नोबल नोबल पुरस्कार जे छे एनायत करवामां आव्यो हतो, कारण के तेमने चाइल्ड ट्राफिकिंग ने माटे घणु बधु कार्य कर्यु हतु। अने एक एमनो एनजीओ छे, एनजीओ एटले के नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन, बचपन बचाओ आंदोलन। तो आ रीते छोकराओ जे हता नाना नाना એમના માટે એજ્યુકેશનની ભલામણ કરી અને ચાઇલ્ડ ટ્રાફિકિંગમાંથી તેમને બહાર કાઢ્યા। વ્યક્તિ હતા કૈલાશ સત્યાર્થી અને 1980માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી। આ એક એનજીઓ છે અને એક આંદોલન પણ છે ને, એક એનજીઓ પણ છે। તો કૈલાશ સત્યાર્થી જેમને ભારત તરફ ભારતના છે અને તેમને નોબેલ પણ એનાયત કરવામાં આવ્યો છે। આપણે મેઇનલી યાદ રાખીશું 12 જૂન વિશ્વ બાળ મજૂરી દિવસ। નેક્સ્ટ 14 જૂન, 14 જૂન એટલે કે વર્લ્ડ બ્લડ ડોનર ડે, વિશ્વ રક્તદાતા દિવસ। હવે લોહીને લગતા અગત્યના ફેક્ટ્સ જે છે આપણે હજુ ચર્ચા કરવાનો બાકી છે, કારણ કે જનરલ સાયન્સના 8 ભાગ આવી ગયા છે, 9th પાર્ટ આવશે, એ આવશે બાયોલોજીના બધા જ પાર્ટ 9th પાર્ટથી, એને આપણે થોરોલી કવર કરીશું। તમને ખ્યાલ હશે એન્ટીજન, એન્ટીબોડી અને પ્લાઝમા શું છે અલગ અલગ। આવો જ એક રોગ પણ છે સિકલ સેલ, એના પર પણ ચર્ચા કરી આપણે આજની લેક્ચરમાં। તો આ રીતે કોણ કોને લોહી આપી શકે છે, કોને લઈ શકે છે, કોણ સર્વદાતા છે, કોણ સર્વગ્રાહી છે, આ બધા વન લાઇનર ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અહીંયા ચાર્ટમાં આપ્યા છે। તો આ તો 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ। નેક્સ્ટ વર્લ્ડ વિન્ડ ડે એટલે કે વિશ્વ પવન દિવસ, 15 જૂન ને વિશ્વ પવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હવે પવન જે છે વિશ્વમાં અલગ અલગ રીતના પવન ફૂંકાય છે, આવું આપણું એનસીઆરટી અને જીસીઆરટી કહે છે। તો આ બુક પ્રમાણે જોઈએ તો અલગ અલગ તમે નામ વાંચ્યા છે ઓલરેડી, જેમ કે મિસ્ત્રલ છે, પવન છે, બોરા છે, સિરોકો છે। પવનના બે પ્રકાર છે, ઠંડા અને ગરમ। તો પૂછાય છે કયા વિસ્તારમાં કયા પવનો ક્યાંથી ક્યાં સુધી ફૂંકાય છે, આ એક વિશ્વનો ગ્લોબનો એક મેપ છે, ક્યાંથી ક્યાં કયા પવનો ફૂંકાય છે। તો અલગ અલગ પવનો હોય છે, જેમ કે ખૂબ જ ચર્ચામાં હોય છે હર્મિટન, સમવેર હશે હર્મિટન। તો આ રીતે અલગ અલગ પવનો જે છે ચર્ચામાં રહે છે, આર્યો કે હર્મટન જો। તો આ પવન જે છે આ પણ ખૂબ અગત્યના છે, અમુક પવન જે છે શરદી લાવે છે, અમુક પવન જે છે શરદીની સામે રિલીફ અપાવે છે। તો અલગ અલગ પવનો યુઝમાં રહે છે, પરંતુ આપણે યાદ રાખીશું 15 જૂન। આ સિવાય એક ફિનોમિના છે જેને કહેવાય છે અલ્નીનો, એનું પણ એક કારણ છે વિશ્વના પવન। નેક્સ્ટ વાત કરીએ 17 જૂન, 17 જૂન ને ઉજવાય છે રણ અને દુકાળ સામે લડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ। શરૂઆત 1995માં કરવામાં આવી હતી અને એક આના માટે મીટિંગ પણ ભરાય છે જેને કહેવાય છે કોપના અલગ અલગ આવૃત્તિ આવતી રહે છે, પણ એક આવૃત્તિ દિલ્હીમાં થઈ હતી એટલે તેને કહેવાતું હતું ન્યૂ દિલ્હી ડિક્લેરેશન। હવે ન્યૂ દિલ્હી ડિક્લેરેશન અંતર્ગત પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભારતમાં ગ્રીન વોલ બનાવવાની છે। ગ્રીન વોલ એટલે શું થશે, અહીંયા રણ છે, અહીંયા લોકોનો વસવાટ છે, તો રણને આપણે આગળ વધતું અટકાવવાનું છે, એ દિવસનું નામ છે 17 જૂન। તો રણને આગળ વધતું રોકવા માટેની પ્રક્રિયા જે છે તેને કહેવાય છે ડેઝર્ટિફિકેશન। તો ડેઝર્ટિફિકેશનને અટકાવવા માટે બનાવવું પડશે આપણે ગ્રીન વોલ। ગ્રીન વોલનો અર્થ છે અહીંયા વૃક્ષોની રોપણી કરવી પડશે। તો તેમણે કીધું કે આપણે પી થી લઈને પી સુધી વૃક્ષોની રોપણી કરવાની છે, એટલે કે પાનીપતથી લઈને પોરબંદર સુધી આખો 400 કિલોમીટરનો આ રૂટ છે, તેના પર ગ્રીન વોલ એટલે કે વૃક્ષોની રોપણી કરવાની છે અને એના માટે ટાર્ગેટ પણ સેટ કર્યો છે 2030 સુધીમાં ભારત ગ્રીન વોલ બનાવશે, 400 કિલોમીટર લાંબી હશે પાણીપતથી લઈને પોરબંદર સુધી। અને આની અંદર કયા કયા 3 રાજ્યોનો સમાવેશ થઈ ગયો, ઉપર છે હરિયાણા, અહીંયા છે રાજસ્થાન, અહીંયા છે ગુજરાત। તો 2 થી 3 પ્રશ્નો પણ બની ગયા, કયા કયા રાજ્યો છે, કેટલી લંબાઈ છે, ક્યાં સુધી બનાવવાનું છે અને એને શું કહેવાય છે, અને મેઇનલી આપણે તારીખ યાદ રાખીશું 17 જૂન, રણને આગળ વધતું અટકાવવાનું। નેક્સ્ટ છે 19 જૂન વર્લ્ડ સિકલ સેલ ડે। હવે સિકલ સેલ શું છે, તો જનરલી આપણા જે આરબીસી છે બ્લડ સેલ્સ છે એ ગોળો છે, પરંતુ અમુક જેનેટિક ડિસઓર્ડરના કારણે તેના આકાર આ રીતે બદલાઈ જાય છે, અહીંયા તમે જોઈ શકો છો। અને આ શું થાય છે, આગળ જતા આ રીતે આમ રસ્તો બ્લોક કરી લે છે, તો આ રીતે જ્યારે રસ્તો બ્લોક કરી લે છે તો ત્યારે એના મૃત્યુ થવા માંડે છે, એ ખતમ થવા લાગે છે। જનરલી આરબીસીની લાઈફ હોય છે 120 ડે, જ્યારે સિકલ સેલ બની જાય છે અથવા ઇફેક્ટ આવે છે ત્યારે 20 થી 10 દિવસમાં જે છે
આ સેલ ખતમ થવા લાગે છે અને સેલ ખતમ થવાના કારણે વ્યક્તિ જે છે એની ઇમ્યુનિટી ગુમાવી બેસે છે અને વ્યક્તિની પણ મૃત્યુ થવાના ચાન્સીસ વધી જાય છે। તો આ એક સિકલ સેલની ઇમેજ જોઈ શકો છો કે આ રીતે આકાર બદલાય છે જેના કારણે વસ્તુ શું છે નસ બ્લોક થઈ જાય છે। 19 જૂન જે છે અવેરનેસ માટે ઉજવવામાં આવે છે વિશ્વ સિકલ સેલ દિવસ, શરૂઆત 2009। 20 જૂન છે વિશ્વ રેફ્યુજી દિવસ એટલે કે વિશ્વ શરણાર્થી દિવસ, થીમ છે એવરી એક્શન કાઉન્ટ। નેક્સ્ટ 21 જૂન ઈઝી છે, બધા એક સાથે યાદ રહી જાય છે। 21 જૂનના રોજ યોગા દિવસ છે, ફાધર્સ ડે છે, મ્યુઝિક ડે છે, સેલ્ફી ડે છે અને લોંગેસ્ટ ડે છે। આ બધા જ દિવસ જે છે 21 જૂનના અને એની અંદર એક થીમ યાદ રાખવાનો છે તમારે, યોગા એટ હોમ એન્ડ યોગા વિથ ફેમિલી। ફાધર ડે માટે ડેટ જે છે ફિક્સ હોતી નથી એટલે યાદ નહીં રાખો તો ચાલશે, યાદ રાખવાનું છે જૂનનો ત્રીજો રવિવાર ઓલવેઝ, એટલે એવરી યર ચેન્જ થવાના ચાન્સીસ રહે છે જૂનનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે। પછી વર્લ્ડ મ્યુઝિક ડેની શરૂઆત 82માં પેરિસ ખાતેથી થઈ હતી, સેલ્ફી વિશે ચર્ચા કરવામાં નહીં આવે। લાંબો દિવસ પ્લસ ઇક્લિપ્સ આ બંને વસ્તુ જોવા મળ્યું હતું। તો આખો ફિનોમિના 21 જૂનનો છે। આગળ વધીએ છીએ 23 જૂન। 23 જૂન અગત્યના દિવસો છે, જેમ કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે શરૂઆત 1948, વર્લ્ડ વિડો ડે વિશ્વ વિધવા દિવસ 2012 શરૂઆત, અને 23 જૂન છે સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ 2003 થી। હવે અહીંયા કીધું છે કે લોકસેવા દિવસ, તો એ પ્રમાણે ભારતનો પણ પોતાનો રાષ્ટ્રીય લોકસેવા દિવસ અથવા સિવિલ સર્વિસ ડે છે, જેની તારીખ છે 21 એપ્રિલ। તો આ 23 જૂન ત્રણ આવશે અલગ અલગ, ઓલિમ્પિક, વિડો અને યુનાઇટેડ નેશન સર્વિસ ડે। તો ઓલિમ્પિક, વિધવા દિવસ અને સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ 23 જૂન તરીકે ઉજવવામાં આવે છે। નેક્સ્ટ 26 જૂન છે માદક પદાર્થ વિરોધી દિવસ 1988માં, જેનો થીમ છે બેટર નોલેજ ફોર બેટર કેર। નેક્સ્ટ છે 27 જૂન, જે છે શોર્ટમાં કહી દઈએ MSME ડે, MSME એટલે કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ દિવસ। તાજેતરમાં જ ગવર્નમેન્ટ દ્વારા છે MSME ની વ્યાખ્યામાં બહુ મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે। થીમ આ વર્ષની છે COVID-19 ધ ગ્રેટ લોકડાઉન એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન સ્મોલ બિઝનેસીસ। આ સિવાય હાલમાં MSME આપણા મિનિસ્ટર છે નીતિન ગડકરી, તો નીતિન ગડકરી જે છે ઓલરેડી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ હાઈવેના મિનિસ્ટર હતા, એમને બીજો એક ચાર્જ મળ્યો છે MSME નો। આ સિવાય પ્રતાપ ચંદ્ર સારંગી જેમને ઓડિશાના મોદી તરીકે ઓળખવામાં આવે છે, ઓડિશાના મોદી તરીકે, તેઓ હાલના MSME સ્ટેટ મિનિસ્ટર છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ પ્રતાપચંદ્ર સારંગી। આ જે છે તેઓ ઓડિશામાં એક જગ્યા છે જેનું નામ છે બાલાસોરના છે, ત્યાંથી લોકસભામાં ચૂંટાઈને આવ્યા છે 2019માં, અને ઓડિશાના મોદી તરીકે તેઓ ઓળખાય છે। હવે આ બાલાસોર છે તેની નજીકમાં જ આવેલું છે વ્હીલર આઇલેન્ડ જે છે એનો ઉપયોગ કરે છે ઇસરો, ઇસરોએ આને રિનેમ કરી દીધું છે અને હવે આને કહેવાય છે કલામ ટાપુ, તમને સાંભળ્યું હશે કલામ ટાપુ, પરીક્ષણ માટે ઉપયોગ કરવામાં આવે છે। નેક્સ્ટ 29 જૂન છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે એટલે કે આંકડા દિવસ। તો પીસી મહાલેનોબિસ જે છે તેમના દ્વારા બહુ મોટું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું હતું। અત્યારે આપણે જોઈએ છીએ NSSO, CSSO આ બધી જેટલી પણ સંસ્થા છે તે એમની ભલામણ હતી। આ સિવાય મહાલેનોબિસ મોડલ જે છે એ બીજી પંચવર્ષીય યોજનામાં વપરાયું હતું। લાસ્ટ છે જૂન મહિનાના અગત્યના દિવસોમાં, લાસ્ટ પોઈન્ટ છે 30 જૂન વિશ્વ સોશિયલ મીડિયા દિવસ, એસ્ટેરોઇડ એટલે કે ઉલ્કાશિલા દિવસ અને સંસદીયતા દિવસ એટલે કે પાર્લામેન્ટરી ડે। પાર્લામેન્ટરી ડેનો થીમ છે પાર્લામેન્ટ ઇન અ ટાઈમ ઓફ અ પેન્ડેમિક એટલે કે મહામારી, અને પાર્લામેન્ટ મધર ઓફ પાર્લામેન્ટ કોને કહેવાય છે, તો મધર ઓફ પાર્લામેન્ટ બ્રિટનને કહેવાય છે, કારણ કે પાર્લામેન્ટ એટલે કે સંસદની વ્યવસ્થા સૌપ્રથમ બ્રિટને ઇન્ટ્રોડ્યુસ કરી હતી। ઉલ્કાશિલા વિશે વધુ માહિતી નહીં લઈએ, પરંતુ એક વાત જણાવી દઉં, લોનાર લેક, લોનાર સરોવર જે છે મહારાષ્ટ્રમાં આવેલું છે, રિસેન્ટલી એનો કલર પિંક થઈ ગયો, તો આ પિંક થઈ ગયો છે તો સાયન્ટિસ્ટ રિસર્ચ કરી રહ્યા છે કે આનો કલર કેમ પિંક થઈ ગયો છે। તો આ લોનાર સરોવર જે છે તે એક ઉલ્કાશિલાની મદદથી બન્યું હતું, આ રીતે સમતલ જગ્યાથી ઉલ્કાના આવવાના કારણે અહીંયા આ રીતે એક ખાડો થઈ જાય છે, પછી વરસાદનું પાણી અહીંયા ભરાઈ જાય છે, જેના કારણે આ સરોવરની રચના થઈ હતી લોનાર સરોવરની, અત્યારે આ પિંક કલરનું થઈ ગયું છે।
જનરલી આ કલર બદલાવના બે થી ત્રણ કારણો હોય, કાં તો એની અંદર એફી હોય એટલે કે આયન હોય, કાં તો જમીનમાંથી કોઈ એક કેમિકલ આવી ગયું હોય, અને થર્ડ રીઝન જે છે એ છે અલ્ગી, ત્યાં કોઈ એક એક હેબિટાટ આવી જાય છે જેના કારણે આ કલર બદલાઈ શકે છે. તો અત્યારે સાયન્ટિસ્ટો આના પર રિસર્ચ કરી રહ્યા છે. તો ઓલમોસ્ટ આ બધા હતા જૂન મહિનાના અગત્યના દિવસો, હોપફુલી તમને યાદ રહી ગયા હશે. ઓલમોસ્ટ માની લો કે તમને 50% યાદ છે, તો કઈ રીતે 100% યાદ કરશો? તો એક વાર અથવા બે વાર એક પેજમાં તમે લખશો, લખવાનું ખાલી તમારે તારીખ જ છે, આ રીતે 1, 3, 5, 7, 15, 23, 30, તો આ રીતે અલગ અલગ તારીખ લખવાની. એની સામે પહેલા બધા જોઈને તમે લખી દો કે કયો દિવસ ક્યારે આવે છે. પછી દરેક વસ્તુ જે છે આ ઉપરનો પાર્ટ હાઈડ કરી દો અને નીચે ફરીથી મોઢે લખવાનું ટ્રાય કરો. તો આ 2-3 વાર તમે ટ્રાય કરશો તો જૂન માસના અગત્યના દિવસો તમને યાદ થઈ જશે. બેઝિકલી આ રીતે જ આપણે ટ્રાય કરીશું કરંટ અફેરને અપ્રોચ કરવાની, કન્ટિન્યુ કરી નેક્સ્ટ વિડીયોમાં. અને પીડીએફ, ઓકે, વન લાઇનર પીડીએફ જે છે, જૂન મહિનાના 400 કરતા વધારે વન લાઇનરની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દીધી છે. ટેલિગ્રામ ચેનલમાંથી આ પીડીએફ મેળવવા માટે તમારે ટેલિગ્રામમાં સર્ચ કરવું પડશે GPSEX, ત્યાંથી આ પીડીએફ તમને મળી રહેશે.